નાના નાના કામ માટે બેંકના ધક્કા ખાતા લોકો માટે ખાસ ખબર છે, કારણ કે આવા લોકો કંટાળી જાય છે, ખાસ તો રૂપિયા જમા કરાવવાની ઝંઝટથી. પરંતુ હવે રૂપિયા ભરવા માટે તમારે બેંક સુધી લાંબા થવું નહીં પડે, હવે યુપીઆઈ દ્વારા એટીએમમાં જ રૂપિયા જમા થઈ શકશે. અને મોટી વાત એ છે કે આ માટે કાર્ડની પણ જરૂર નહીં પડે. જાણો કેવી રીતે? એટીએમની વાત આવે એટલે સાથે તેનું કાર્ડ જોઈએ જ, પણ હવે કાર્ડ વિના જ એટીએમ દ્વારા તમે રૂપિયા જમા કરાવી શકશો. કારણ કે ઘણી વખત આપણી પાસે રૂપિયા હોય છે પરંતુ કાર્ડ હોતું નથી, અથવા તો ખોવાઈ ગયો હોય, ઘરે ભૂલી ગયા હોય, આવી ઘણી બધી સમસ્યા થતી હોય છે. પરંતુ તમે હવે એટીએમમાં રૂપિયા જમા કરાવી શકશો. કાર્ડલેસ કેશ ડિપોઝિટની સફળતાને જોઈને આરબીઆઈએ મોટો નિર્ણય લીધો છે કે હવે એટીએમમાં પૈસા જમા કરાવવા માટે ડેબિટ કાર્ડની જરૂર નહીં પડે. અત્યાર સુધી ઘણી બેંકો કાર્ડલેસ ડિપોઝિટની સુવિધા પૂરી પાડે છે, પરંતુ આરબીઆઈએ તેને એક ડગલું આગળ વધાર્યું છે અને યુપીઆઈ દ્વારા પૈસા જમા કરાવવાની સુવિધા તેમાં ઉમેરી છે. અત્યાર સુધી સામે આવેલી માહિતી અનુસાર તમને એટીએમ સ્ક્રીન પર યુપીઆઈ ક્યુઆર કોડનો વિકલ્પ આપવામાં આવશે. એકવાર તમે તેને સ્કેન કરી લો છો પછી તમારે તમારી બેંકની વિગતો દાખલ કરવાની રહેશે. એટલે કે ક્યુઆર કોડ સ્કેન કર્યા પછી જ્યારે તમે યુપીઆઈ પિન દાખલ કરશો ત્યારે તમારી બેંકિંગ વિગતો સ્ક્રીન પર દેખાશે અને અહીં તમને વિગતોની પુષ્ટિ કરવા માટે પણ કહેવામાં આવશે. એકવાર તમે આની પુષ્ટિ કરી લો છો પછી તમારે એટીએમ મશીનમાં રોકડ જમા કરાવવી પડશે. આ પછી આખી પ્રક્રિયા કાર્ડલેસ ડિપોઝિટ દરમિયાન કરવામાં આવતી હોય છે તેવી જ રહેશે. પહેલાના સમયમાં આપણે ડેબિટ કાર્ડ વાપરતા હતા, ડેબિટ કાર્ડ નાખો એટલે પૈસા ઉપડે, અને હવે યુપીઆઈ બેઝ પેમેન્ટ વિડ્રોલની સિસ્ટમ આવી ગઈ. તો એમાં કઈ રીતે થાય છે કે જ્યારે આપણે ઓપ્શન પૂછવામાં આવે છે કે યુપીઆઈ બેઝ રિસિપ્ટ કરવું છે, પૈસા ઉપડવા છે, આપણે હા કહીએ છીએ, તો ક્યુઆર કોડ સ્કેન થાય છે, મોબાઈલથી સ્કેન કરીએ છીએ અને યુપીઆઈથી આપણે જે તે ખાતામાં પૈસા સામે જમા કરીએ છીએ અને આપણે પેમેન્ટ વિડ્રો કરી શકીએ છીએ. એ ઓપ્શન આપણે સૌ અવગત છે. એવી જ રીતે કાર્ડલેસ ડિપોઝિટ, કારણ કે અત્યાર સુધી કેવું થતું હતું કે આપણે પૈસા જમા કરવા હોય તો કે ડેબિટ કાર્ડ લઈ જવું પડે, એ એટીએમમાં નાખવું પડે, એમાં પિન નંબર નાખો, આપણો એકાઉન્ટ નંબર નાખો, એના આધારે આપણે કેશ ડિપોઝિટ કરી શકતા હતા. પરંતુ હવે કાર્ડલેસ સિસ્ટમ કરવી છે એટલે કે એમાં પણ યુપીઆઈ બેઝ ટ્રાન્ઝેક્શન થશે અને આરબીઆઈની માર્ગરેખા ગાઈડલાઈન હજી આવવાની બાકી છે કે હાઉ ઇટ વિલ બી ઓપરેટેડ. પણ એક અંદાજો આપણે માની શકીએ કે એટીએમની સ્ક્રીન ઉપર કે કાર્ડ ડિપોઝિટ બોક્સ ઉપર ક્યુઆર કોડ સ્કેન કરવામાં આવશે આપણા મોબાઈલમાંથી, એટલે પિન નંબર નાખી અને આપણે જે પૈસા ડિપોઝિટ કરવા માગતા હશું એ આપણે ડિપોઝિટ કરશું અને ઓન ધ સ્પોટ આપણા મોબાઈલમાં કેટલા રૂપિયા જમા થયા એનો મેસેજ આવી જશે. તો આ વાત હતી કાર્ડલેસ ડિપોઝિટની, અંદાજી તેની રૂપરેખા આવી થશે અને ટૂંક જ સમયમાં આપણે જ્યારે આરબીઆઈ ગાઈડલાઈન ઇમ્પ્લિમેન્ટ કરશે તો આપણે સૌ આનો લાભ મળી શકશું. આનો મોટો ફાયદો એ છે કે બેંકમાં રૂપિયા જમા કરાવતી વખતે આપણે બેંકના સમયમાં જવું પડે છે, પરંતુ આરબીઆઈ જે સુવિધા આપવા જઈ રહ્યું છે તેમાં સમયનું પણ કોઈ બંધન નહીં હોય અને કાર્ડની પણ જરૂર નહીં પડે.